चलो मैं बोर्ड पर बेरियम जो बेरियम अथवा बेरिलियम बनने से मत गणवानु हो एक बीए गणवानु बेरियम क्लोराइड वत्ता एल्यूमिनियम सल्फेट गिव्स माने गिव्स क्या है बेरियम सल्फेट बत्ता एल्यूमिनियम क्लोराइड। चलो आओ बापी अबे जो कितनों फायदों गई काल सो आप ही गए बेरियम क्लोराइड अनुसूत्र बनाओ तो आवडे चलो याद करो बेरियम है क्या प्लस टू माइनस सीएल माइनस हमारी अनुसूत्र क्या है बन से एल्यूमिनियम सल्फेट आखिर लखाई नहीं तुम्हारी परीक्षा में हनुमान सूत्र के रूप से एयर टू एसओ फोर थ्राइस समझना पड़ेगा चलो आज लोग बेरियम सल्फेट बी ए प्लस टू एसओ फोर माइनस एयर प्लस थ्री Cl माइनस वन हनुमान सूत्र बन से थ्री बोलिए काउंट करिए तो थ्राइस बोला है काउंट ना करिए तो थ्री चलो खबर पड़ी गई हमें कोई तकलीफ नहीं गई कल चलो वो संतुलन तो संतुलन की वजह करिए क्या काउंट कौन दे रखे आपको बी ए सी एल ए एल एस अने ओ अटला परमाणु दिखाई देने तो रामामा संख्या के भी जब रामा की तो रामामा बी ए के लाल है जब रामा के लाल है सी एल के लाल डाबी बाजू जमणी बाजू इला भाई एक पत्ता दिए हुए हमें एक परफेक्ट त्रण समझ पड़े हो तुम बोलो एक पत्ता दिया थे हमें शू करवाने की जरूरत है तुम्हें पची चेक करवाऊंगा पची एल आ बाजू पची एस एस आम के पढ़े एक गुणिया त्रण बोलो खबर पड़ी आ बाजू एक ओ चार परिवार आ बाजू चार हमने बड़ी बताने के ना खबर पड़ी आज खबर पड़े संख्या सूत्र का खबर बड़ी बता रहे मैं शुरुआत कौन सी करवाऊं किधर ही धातु धातु એટલે ધન ધન એટલે જે આપો આપ પ્લસ વાળા જે હોય એનાથી જ કરવાની તો પેલા બી એ છે હવે એ આ કેટલા છે બે આ કેટલા છે એક બે વડે એ વાળું જમણી બાજુ એ છે બે વડે ગુણો ગુણી નાખ્યું કે ના ગુણ્યું ગુણ્યું લાજરી એનાથી બી એ ને કોઈ ફરક પડ્યો નથી પડ્યો હવે એસ જો सॉरी अब सी आई पची है जे ले बोलियो सी आई सी एल में क्या है अब जो क्या है इलेक्ट्रॉन में देखो क्या दिखा दियो नया छ थे गया ना हां अब जो क्या है पे हमें कितने बार गुणित हो अपने उतरी मगज में हां कभी ना थी उतरी आज त्रण गुणों में कई फर्क पड़ो बी ए त्रण थी गया अभी ये क्या है के तो हमें पण आपड़ो ना त्रण सा साइड तो कर कई से आ एम बॉक्स पोस्टर में तोड़ लो अबे आने नहीं जोड़ दी तो आने पूरी एकले थई तो आने पूरी एकले थई अपना कोष्टक तो रफ काम छे आ लखवानुं ज नथी होतुं શું કર્યું ખબર પડી ગઈ હવે કોણ ભર્યું બી એ ત્રણ બી એ ત્રણ એ એલ બે એ એલ બે સી એલ છ સી એલ છ હવે એસ એસ કેટલા છે ત્રણ ચાર ત્રણ આ બાજુ પણ ત્રણ એક આ થઈ ગયું ઓ કેટલા છે ચાર કરી આ બાજુ પણ ચાર કરી ઓટોમેટિક ઓ થઈ સમજણ પડી કે નથી ખબર પડી 100% ખબર પડે પછી ભૂસી ફરી એક વાર સમજાયું જો જો માં ભાઈ હવે આ કશું જ નથી જોતા આપણે મોઢે બી એ એક બી એ એલ બે એ એલ
પ્રયત્ન કરવાનો, પછી એક ને પૂર્યું એટલે એને કારણે બીજું બદલાય, પછી એ ભૂસી બીજું કરવું પડે, સમજણ પડી? એટલે પહેલા આપણે કેન્સલ થી લખવાનું અહીંયા, તો અત્યારે તો આપણે તમે ઉતારો કરો બોર્ડ પરથી લખી તો જવાબ સાચો જ મળવાનો, જાતે કરતા હોય ત્યારે પેલા પેન્સિલ થી કરવું પડે, તો યાર ઘૂસી ને પાછું બીજું કરવું પડે એટલા માટે. તો એ થઈ ગયા ને. હવે સી એલસીએલ કેવા છે? આવા કેટલા ગયા? ચાર. ત્રણ થયા અહીંયા, એક છે ને અહીંયા પણ ત્રણ. હવે એસ ત્રણ એકા ત્રણ, અહીંયા પણ ત્રણ એકા, ઓ ચાર કરી બાર, ઓ ચાર કરી બાર. બીજું મગજમાં ના ઉઠ્યું અને અવસ્થા છે બધું એક થયું. અવક્ષેપ પણ છે, અવક્ષેપ હોય તો સોલિડ પણ કહેવાય, એટલે આને એસ લખશું તો પણ ચાલશે. એ તો આવશે ચલો. ખબર પડી ભાઈ અમાર કે ના ખબર પડી? 100% બેસું સર. હા ભાઈ આ તમને દીધું લખ્યું ને, એટલું લખવાનું. બીજું ચલો સ્વાધ્યાયમાં પ્રશ્ન છ સંતુલિત કરો. HNO3 વત્તા CaOH ટ્વાઇસ ગીવ CaNO3 ટ્વાઇસ વત્તા H2O. આ પહેલું સમીકરણ. બીજું NaOH વત્તા H2SO4 Na2SO4 વત્તા H2O. ત્રીજું NaCl વત્તા AgNO3 AgCl વત્તા NaNO3. ચોથું BaCl2 વત્તા H2SO4 BaSO4 વત્તા HCl. આ રકમ છે આપણી. ચલો સંતુલિત કરવાનું ધ્યાન બોર્ડ પર. તમને આના નામ બોલતે આવડી ગયા હવે તો. આ શું છે ખબર છે? મેં હમણાં તમને અહીંયા હમણાં આટલા લેક્ચર જો આવ્યા છે ભૂસેલું નથી ઊંચું દેખાય દેખાય જરૂરી એ છે. મેં તમને તો જેની શરૂઆત એચ થી નથી હોય બધા એચ અહીંયા મેં લખી દે HNO3 HNO3 નાઇટ્રિક એસિડ અથવા એને કહેવાય સુરો ખારનો તેજ. અને આ નાઇટ્રિક એસિડ ખાલી નામ લખું છું તમારા માટે. અર્કમ કહેવાય તમારે પરીક્ષામાં કેવી રીતે લખવાનું એ બતાવું છું. અહીંયા નામ લખવાનું નાઇટ્રિક એસિડ. એક નંબર લખવાનું. આને શું બોલાય બોલો ભાઈ? હવે CaOH ટ્વાઇસ એટલે પણ એને નામ શું બોલાશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સર 20 20 20 કિલો OH પાછળ. આને કહેવાય શું બોલો? આનું નામ CaNO3 ટ્વાઇસ. આનું નામ શું થશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કોને જોવાનું? ધાતુ. ધાતુ એટલે કેલ્શિયમ. કેલ્શિયમ ડાબી બાજુ કેટલા છે? જમણી બાજુ કેટલા? એ સંતુલિત છે. કેલ્શિયમ સિવાય કોણ દેખાય તમને? એનાથી કેલ્શિયમ નો કોઈ ફરક પડ્યો નહીં. હવે એન થઈ ગયો, સી એ થઈ ગયો. હવે એચ ની વાત કરીએ. એચ કેટલા? ડાબી બાજુ જુઓ. બે અને આ પણ બે.
ડાબી બાજુ આ બંને છે ને એમાં આમાંય એક છે ને આમાંય એક છે એટલે આ બે એકા બે આ પણ બે એકા છે અને જમણી બાજુ કેટલા છે જુઓ તો બે આ ટોટલ કેટલા છે ચાર જમણી બાજુ બે જ છે એટલે બે વડે ગુણી સમજા પડી કે ના ખબર પડી એટલે h પણ 4 થઈ ગયા આ બાજુ 2 એકા 2 2 એકા 2 2 2 4 આ બાજુ 2 4 હવે o ચલો ડાબી બાજુ o કેટલા થાય ગણો કરો ડાબી બાજુ મતલબ એક જ ડાબી જોવાનો એરાની આ બાજુ બંને જોવાનો તો 3 2 6 અને આ 2 એકા 2 6 વત્તા 2 અને આ બાજુ કેટલા થાય ગણો તો 3 2 6 અને આ 2 એકા 2 થઈ ગયા ઓટોમેટિક o નું કામ સમજા પડી કે ના ખબર પડી 100% ખબર પડે પહેલું આમાં કોણ સોલ્વ કર્યું આપણે સી એ સી એ સોલ્વ કર્યું ભાઈ કોણ મારું જો એન એન આ બાજુ એક હતા આ બાજુ બે હતા એટલે બે વડે ગુણ્યું પછી બારો આવ્યો એચ એચ બે એચ બે 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 ચાર આ બાજુ એટલા બે હતા એટલે બે વડે ગુણ્યું ચાર તો 3 2 6 2 એકા 2 6 વત્તા 2 એટલે 8 આ બાજુ 3 2 6 2 એકા 2 6 વત્તા 2 એટલે 8 તમને પડી કે ના ખબર પડી આપણે પરીક્ષામાં આવી રીતે તત્વમાં જવાબ આપ્યું બે માર્કનો જવાબ તમને પડી આટલી અને શું કહેવાય ફરીથી રકમ લખું છું NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ પણ એક્યુબ છે દ્રાવણ આ હમણાં આવ્યું આપણે અહીંયા લખ્યું તું મેં જરૂરી એસિડમાં સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ Na2SO4 અને શું કહેવાય સોડિયમ યાદ આવે આ એને અને SO4 નું સલ્ફેટ હવે કોણ સંતુલિત ચલ બોલો હવે આમાં ચલ કોણ સોલ્વ કરાવ છે ની બોલો એલો કોને સોલ્વ કરી છો આપણે એને આ બધું એને કેટલા છે આ બધું કેટલા છે બે હવે એને પછી કોણ નંબર આવે એ તો તો છે એ એ આ બાજુ એક આ બાજુ પણ એક એટલે સંતુલિત છે હવે એચ નો આ એચ કેટલા છે ગણો તો બે આ બાજુ બે બે વત્તા બે આ બાજુ કેટલા છે બે બે વડે ગુણી નાખો चार आ बाजू बे आ बाजू बे चार बे दू चार तो वो किला दिया गणो तो आ बाजू बे वत्ता चार आ बाजू किला चार बे बे का बे तो सही गया वो ऑटोमेटिक थी समझा पड़ी कि ना खबर पड़ी ना पची अरे सु बोला है बोलो सोडियम सोडियम क्लोराइड हमने सु बोला है सिल्वर सिल्वर પછી એ બી એને પછી બીજો ધનાયન કોણ છે એ બી એ બી એ એ બી એ પછી હવે સી એ સી એ એ સી એ એ પછી એન એન એ એન એ ઓ 3 ઓ 3 સંતુલિત છે એન બે નથી એન એ છે એન એ એન ઓ 3 એન કેટલો દે ડાબી બાજુ જો તો બે એ જમણી બાજુ કેટલો થયો કીધું તો એન એ છે એને આ બી અલગ થોડી થાય આ એને છે આ એને એ આ એને આ એ ઓટોમેટિક સંતુલિત જ છે અમે શું બોલીશું બોલો બીએસએલ હા અને શું કીધું બેરિલિયમ પોટેશિયમ ક્લોરાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડ
અને વાયુ નામ એને દ્રાવણ હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ કે અહીંયા કેલ્ક લખી દીધું એટલે આ કેક્યુ છે હાઇડ્રોક્લોરિક એસિડ સર કઈ તો આપણે કાઈ જેમ મે કીધું મે એ દ્રાવણ તરીકે ગુજરાતીમાં લખી નાખ્યું હોય તો એક ક્યુ અને તમને કેલ્ક મે લખાઈ તું આજે આવીને એમાં ના ના અહીંયા લખેલું સમીકરણ આગળના બોર્ડમાં H2+Cl2 gives HCl અને એમાં નીચે G લખ્યું છે કે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ ખબર પડી ગઈ આની એટલે તમને લખીને જ આપશે કે દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ બને છે તો એક ક્યુ અને તમને એમ લખીને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બને તો જી અને આ લખવું જરૂરી નથી દસમા ધોરણ સુધી ચલો હવે સંકેત કરીને લખવાનો આ લખો બી એ એ એ પછી हमने बड़ी बताने कभी खबर पड़ती लखी ना कुछ लखी सी जब बता रही छोटा मंदिर कैल्शियम हाइड्रोक्साइड वत्ता कार्बन डाइऑक्साइड काला वायु कार्बन डाइऑक्साइड कैल्शियम कार्बोनेट बीजू जिंक वत्ता सिल्वर नाइट्रेट जिंक नाइट्रेट वत्ता चलो चलो पहले आपने अणु बने दिए आपने तू बन से बोलो अणु अणु सूत्र Ca+2 અને OH- હવે બનાવો CaOH2 કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 વાયુ છે આ દ્રાવણ કેલ્શિયમ કાર્બોનેટ Ca+2 CO3- જોવા કાલું કામમાં આવ્યું બધાને CaCO3 આ પદાર્થ છે ચૂનાનો પથ્થર ચલો સ્ટાર્ટ કરીએ હવે Ca કેટલા Ca પછી C કેટલો A Ca પછી H કેટલા 2 H2 O કેટલા धातु तरीके अपने शू लख खाली धातु धातु खबर पड़ गई क्लास ले लो समझ पड़े एल्यूमिनियम चलो कॉपर क्लोराइड
CO plus 2 CL minus 1 यहाँ मतलब CO2CLO अच्छी आया एल्यूमिनियम क्लोराइड ना देखा तो बढ़ी होगी देखी Al plus 3 CL minus 1 એટલે શું બની ગયું આપણું AlCl3 તત્વ પર CO આ ધાતુ છે એટલે S આપણ ધાતુ છે એટલે S આ દ્રાવણ છે આપણ દ્રાવણ છે તમને પડી ગયું બધા પેલા Al એક Al એક CU એક CU એક CL બે આ બાજુ શું કરી શકું અબે એક આને એક ગોળ ના આ બે છે આ ત્રણ છે બે ને સરખા કરવા એ શું કરી છે 4 2 6 એટલે આને 3 વડે ગુણો અને આને 2 વડે ગુણો એટલે જો 3 2 6 થઈ ગયું આ અને આ પણ 3 2 6 તો એને ગુણવાની થી ફરક પડ્યો ક્યાં થયું છે CU 3 પણ આ મારે 3 લખો અને AL કેટલા થાય 2 સમજા પડી ભાઈ હા આ સૌથી અઘરી વસ્તુ આજે શીખી લીધી આવડે બધાને અઘરું છે અઘરું નથી પણ અઘરું લાગે છે કારણ કે એમ અઘરું લાગે પણ તમે સ્કૂલમાં બધા બુક છે બધા હા અને તમે ગઈકાલ જે ભણ્યા એનાથી બુકવાનું આવતું નથી ફાયદો લખી નાખો